વરસાદના વિરામ બાદ પણ કેટલાક વિસ્તારો હજુ જળબંબાકાર છે. સુરેન્દ્રનગરના પાટડીમાં રણમાં રેલમચેલ થઈ પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણ વિસ્તારમાં નદીઓના પાણી ફરી વળતા હાલાકીનો સામનો કરવો પડ્યો. રણમાં આવેલા વાછડા દાદાના મંદિર આસપાસના વિસ્તારોના બેટમાં ફેરવાઈ ગયા છે. સરસ્વતી, બનાસ અને રૂપેણ નદી સહિતના પાણી ફરી વળતા રણમાં મિની સમુદ્ર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતે રસ્તો જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો વાવાઝોડાની પણ સંભાવના. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ વિસ્તારમાં વરાપ નીકળી છે, ત્યારે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો વરસાદની શક્યતા. અમદાવાદના તાપમાનમાં 30 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજો છે. જો ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ થશે તો ભારે નુકસાની થઈ શકે. કૃષિ પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે. પાક પીળો પડવાની સંભાવના વધુ રહે. ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાની થઈ શકે. આ તરફ શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે. શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે. ઓક્ટોબરથી શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી. આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે. નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. નવરાત્રીમાં સમગ્ર ગુજરાતને ધમરોળી નાખશે. કેટલાક વિસ્તારમાં 2-4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ. વિવિધ પ્રશ્નને લઈને ચેતર વસાવાએ નર્મદા કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો. નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સહિતના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. નર્મદા કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં પહોંચીને હલ્લાબોલ કર્યો. એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા. જિલ્લામાં 144 કલમ લાગુ છે અને આંદોલન માટે કોઈ પરમિશન પણ લીધી ન હતી, છતાં કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાય. ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો કરતા કલેક્ટર કચેરી માહોલ ગરમાયો. બાદમાં ધારાસભ્ય ચેતર વસાવાની કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. તંત્રે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો છે. જરૂરી કાર્યવાહીની ખાતરી આપતા ચેતર વસાવા ઠંડા પડ્યા. નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા, હોસ્પિટલમાં મશીનોની અછત, રોડ રસ્તાની સુવિધા, રોજગાર અને પાયાની સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરી. સાથે જ ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. પૂર મુદ્દે વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી. બોટ લઈને કોંગ્રેસ નેતા કલેક્ટર ઓફિસે પહોંચ્યા. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. પૂર મુદ્દે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માંગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યુબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી હતી. જોકે ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ શરૂ થયો. આ મામલે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી. ટ્રક ભરીને લોકો સર સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓની સાથે સાથે પૂર પીડિતો પણ જોડાયા. વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો. કોંગ્રેસના કાર્યકર ટ્યુબ બોટ લઈને આવ્યા. રેલીમાં નાવડી, ટ્યુબ, દોરડા લઈ પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો. બોટ અને બેનરો સાથેની જન આક્રોશ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી, જ્યાં પોલીસ દ્વારા લોકો અને કાર્યકરોને અંદર જતા રોકવામાં આવ્યા, જેથી કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું. કલેક્ટર કચેરીમાં જવા મામલે ઘર્ષણ થયું. ભાજપ, મેયર અને સ્થાયી ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, જે બાદ કલેક્ટર ઓફિસે જે રેલી પૂર્ણ કરવામાં આવી. કોંગ્રેસના મુકુલ વાસનિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા. વડોદરા પૂરને લઈને સરકારે સહાયની જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું. સહાય મુદ્દે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકારે જે જાહેરાત કરી છે તે લોલીપોપ છે. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો કે વડોદરાવાસીઓને 25,000 કરોડનું નુકસાન થયું છે. સરકારે સર્વે કર્યા વગર જ સહાયની જાહેરાત કરી ભાજપે કર્યો પલટવાર. વડોદરા પૂર અંગે રાજ્ય સરકારે સહાય પેકેજની કરી છે જાહેરાત. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું છે. આથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારના લોકોને સહાય માટે 600 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ હેઠળ ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાઓ, દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત સરકારે આ વાતની પણ ખાતરી આપી છે કે જેના ઘરોનું પણ નુકસાન થયું છે તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે.
લારી લેખડી ધારકોને ઉચ્ચક 5,000 ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000 ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ થી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000 ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રોકડ સહાય, માસિક ટર્નઓવર 5 લાખ થી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% દરે 5 લાખ ની મર્યાદામાં આપવામાં આવશે. નુકસાનીને લઈને કેન્દ્ર અને ગુજરાતની ટીમ પણ સર્વે શરૂ કરી ચૂકી છે. કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમ બેઠક પણ કરી હતી. કેન્દ્ર સરકારની ટીમ પૂરગ્રસ્ત વિસ્તાર ખેતરોમાં પણ સર્વે માટે જશે. કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરશે. ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે. એનઆઈડીએમના નેતૃત્વ હેઠળ આઈએમસીટીની કરાઈ રચના. સુરતમાં પથ્થરમારાના આરોપીઓના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા. સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનારા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. વધુ તપાસ માટે અને ખોટી માહિતી આપતા હોવાના આરોપ સાથે પોલીસે 7 દિવસના વધુ રિમાન્ડની માંગ કરી, પરંતુ કોર્ટે પોલીસની માંગણી ફગાવી દીધી. કોર્ટે 23 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. પોલીસે 4 આરોપીને 7 દિવસના રિમાન્ડ માંગ્યા. આ માંગ પણ કોર્ટે ફગાવી દીધી. 4 આરોપી પર ખોટી માહિતી આપવાનો આરોપ છે. કોર્ટે આરોપીઓને રિમાન્ડ નામંજૂર કર્યા. 23 આરોપીઓના કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા, જે પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા. 200 થી 300ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો. ત્યારે તોફાની તત્વોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી, કહ્યું કે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે, આવી કોઈ પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં, કાયદો તોડશો તો કડકમાં કડક પગલાં ભરાશે. બીજી તરફ સુરત પથ્થરમારા મુદ્દે હવે આક્ષેપબાજી શરૂ થઈ. ગણેશ પંડાલ પર પથ્થરમારા અંગે રાજનીતિ શરૂ થઈ. કોંગ્રેસે મોટો આક્ષેપ કર્યો. પ્રભારી મુકુલ વાસ્તિકનો પથ્થરમારા અંગે મોટો આક્ષેપ, કહ્યું કે આ ભાજપનું એક ષડયંત્ર છે, ચૂંટણી નજીક આવે ત્યારે આવું ષડયંત્ર કરે છે. તો વાસ્તિકના આક્ષેપને સંઘવીએ ફગાવ્યા. સંઘવીએ સવાલ કર્યો કે શું હાલ ગુજરાતમાં કોઈ ચૂંટણી આવે છે, વાસ્તિક કેમ પથ્થરમારાનો ભોગ બનેલા અંગે મૌન છે. આ નિવેદનથી કોંગ્રેસની માનસિકતા ક્ષતી થઈ ગઈ, એમ પણ તેમણે ઉમેર્યું. ડાયમંડ નગરી સુરતમાં એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, ત્યારે આ વચ્ચે લેભાગુ ચીટરો પણ ત્રાસ વધી ગયો છે. તેવામાં મહેદરપુરા પોલીસે આવા ઠગબાજોને પાઠ ભણાવ્યો છે. 3 આરોપીઓએ મહેદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોની હીરાની છેતરપિંડી કરી હતી. હીરા વેપારીનો વિશ્વાસ કેળવી ₹27.49 લાખના CVD હીરા લઈ લફુ ચક્કર થઈ ગયા હતા. પોલીસે 3 આરોપીઓને પકડી મહેદરપુરા હીરા બજારમાં સરઘસ કાઢ્યું હતું. આવા ઠગોની હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ખેડામાં અડધી રાત્રે આઈસર ચાલકનો આતંક, ફિલ્મી સ્ટાઇલમાં 4 પદયાત્રીઓને ઉડાડ્યા. કપડવંજના ઉત્કંઠેશ્વર અરવલ્લીના બાયડ સુધી એક આઈસર ટ્રકે તરખાટ મચાવ્યો. અંબાજી જતા 4 પદયાત્રીઓને અડફેટે લીધા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ પદયાત્રીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જોકે બનાવ અંગેની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પણ આઈસરનો પીછો કરવામાં આવ્યો, પરંતુ બેફામ બનેલા આઈસર ચાલકે સ્થાનિકોને મચક નહીં આપતા ભાગી છૂટ્યો. સાથે જ તેણે રેલિયા ચેકપોસ્ટ ઉપર કરાયેલ બેરિકેટિંગને પણ ફિલ્મી સ્ટાઇલમાં ઉડાવ્યો. અંતે આ આઈસર ચાલકે અરવલ્લીના બાયડમાં આઈસર છોડીને ફરાર થઈ ગયો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચેલ અને પોલીસે આઈસરનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે આઈસર દહેગામથી ટ્રી ગાર્ડ લઈને મોડાસા તરફ જવા નીકળી હોવાની પ્રાથમિક માહિતી